હે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? આજે સન્ડે છે. સેજલને કીધું કંઈક સારું બનાવો, ખાવાની મજા આવે એવું. તો અત્યારે હોમમેડ પીઝા બનાવી રહ્યા છીએ. પીઝા બધું હોમમેડ બનાવવાના છીએ. પીઝાનો બેઝ ઘરે બનાવવાના છીએ, એટલે લોટને બાંધવાનો, એનામાં યીસ્ટ નાખીને એને ફૂલાવશું, બધું આપણે ઘરે જ કરવાના છીએ. દેન પીઝા બેઝ ઘરે બનાવવાના છીએ અને ઓબ્વિયસલી બેક તો કરવાના જોઈએ. તો તમે આખો વિડીયો જોજો. વિડીયો કદાચ લાંબો થશે કારણ કે પીઝાનો ફ્લાવરથી માંડીને આપણે પીઝાનો લોટ બાંધવાથી માંડીને બધું બનાવવાના છીએ. તો ચાલો જોતા રહેજો. પીઝાના ડો માટે આપણે 500 ગ્રામ મેંદો લીધો છે અને પહેલા આને બાંધવા માટે આપણે ઈસ્ટને ફરમેન્ટ કરી લઈએ. એના માટે મેં આ 1 પેકેટ ઇન્સ્ટન્ટ ઈસ્ટ લીધી છે. આ વોર્મ વોટર લઈએ છે. વોર્મ વોટરમાં 2 ચમચી જેટલી મેં ખાંડ નાખી દીધી છે. એક ચમચી આ ઈસ્ટામાં નાખી રહી છું અને મિક્સ કરી દઈએ. મિક્સ કરીને આને 10 મિનિટ માટે આપણે રેવા દઈશું, એટલે આ ઈસ્ટ પ્રોપરલી ફરમેન્ટ થઈ જશે. આપણે ઈસ્ટને ફરમેન્ટ થઈ ગઈ છે 10 મિનિટ. લોટમાં આપણે મીઠું નાખશું સ્વાદ મુજબ. આટલો બેકિંગ પાવડર નાખશું, નાની 1/2 ચમચી જેટલો. એક ચમચી જેટલું તેલ નાખશું અને ઈસ્ટનું જે મિક્સચર બનાવ્યું છે એનાથી આપણે લોટ બાંધી લઈશું. આનાથી આપણે સોફ્ટ ડો બનાવવાનો છે. અને હવે જેટલું મને ડો બનાવવા માટે જરૂર પડે એ હું હુંફાળું પાણી લઈ રહી છું. હવે આ લોટ આપણે ભેગો કરી લીધો છે. આને હવે મેં પ્લેટફોર્મ એકદમ સાફ કરી નાખ્યું છે અને આને અહીંયા લઈને આપણે મસળીશું. આને પછાડી પછાડીને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી મસળવાનો છે. જરૂર પડે તો થોડું થોડું પાણી વચમાં લેતા જઈશું. મેઇનલી આમાં આપણે ગ્લુટેન ફોર્મ કરવાનો છે. જો અત્યારે આવી રીતે ખેંચીએ છીએ તો એ ખેંચાય છે અને પ્રોપરલી સોફ્ટ થઈને આ વધારે ખેંચાવું જોઈએ. આને 5 થી 10 મિનિટ લાગશે મસળવામાં. હવે લોટ તૈયાર થઈ ગયો છે. તમે જુઓ ને તો એને હું ખેંચું ને એટલો ખેંચાય છે, નહીં તૂટતો નથી, એટલે પરફેક્ટલી આ થઈ ગયો છે આપણો લોટ. આને હવે આપણે ફરમેન્ટ થવા રાખી દઈશું. થોડમાં આવી રીતે ટકીન કરીને
દઈશું. જનરલી ફરમેન્ટ થતા 2-3 કલાક લાગશે આને, અને એ તમે ક્યાં રહો છો એના વેધર પર ડિપેન્ડ કરે છે. અહીંયા યુકેમાં અમારે 2-3 કલાક લાગી જાય છે. અને હવે હું ક્લીન ફિલ્મથી રેપ કરી થોડુંક ઓઇલવાળો હાથ લગાવી દઈશ. અને આને ક્લીન ફિલ્મથી રેપ કરી સાઇઝમાં ડબલ થઈ જાય ત્યાં સુધી એને ગરમ જગ્યાએ મૂકી દઈશ. એકદમ ટાઈટલી રેપ કરી દઈએ. હવે આ ફરમેન્ટ કરવા મૂકી દઈએ ગરમ જગ્યાએ. આ ફરમેન્ટ થાય છે ત્યાં સુધીમાં હું આની માટેનો સોસ તૈયાર કરી લઉં છું. પીઝા સોસ બનાવવા માટે મેં ટમેટાની પ્યુરી લીધી છે, એક ગાર્લિક અને હર્બ સાથેની છે. જો આવી તમારે ત્યાં ના મળે તો તમે ઓઇલ સેજ મૂકી અંદર 3-4 ગાર્લિકના ક્યુબને ઝીણા ચોપ કરી કે છીણીને નાખી 2 મિનિટ સાતડી અને પછી ટમેટાની પ્યુરી એડ કરી શકો છો. એક મેં નોર્મલ ટમેટાની પ્યુરી લીધી છે. અને આપણે ખોલી ગેસ ચાલુ કરી લઉં છું અને આને એડ કરી દઈએ. હવે આ પીઝા સોસમાં માટે આપણે ટમેટાની પ્યુરી લીધી છે, એમાં હું મીઠું સ્વાદ મુજબ આ કાશ્મીરી રેડ ચીલી પાવડર છે એ નાખી દઉં છું. અને ખાંડ આથી 6 ચમચી નાની મેં ખાંડ નાખી છે. અને આને મિક્સ કરી 7-8 મિનિટ જેવું ઉકળવા દઈશું. આપણો પીઝા સોસ ઉકળે ત્યાં સુધીમાં હું આ બેઝિલ્સ છે એ લીધી છે. આ હર્બ છે એક જાતનું. આને હું ઝીણી ચોપ કરી લઉં છું. અને એક બાજુ રાખી દઈએ. હવે જ્યારે પીઝા સોસ તૈયાર થઈ જશે ત્યારે હું એમાં એડ કરીશ. આ ઉકળતા ઉકળતા 7-8 મિનિટ જેવું થયું છે. હજી આપણે એને થોડું થીક થવા દઈશું. આની અંદર હું હોટ સોસ, હોટ ચીલી સોસ નાખી દઈશ. તમારા તીખાશ મુજબ તમને જેવી ગમતી હોય એવી મેં એક નાની ચમચી જેટલો નાખ્યો છે. આને મિક્સ કરી દઈએ.
આને હજી 8-10 મિનિટ જેવું કળવા સમય મને લાગે એવું લાગે છે. હું છેલ્લે તમને કહી દઈશ કે કેટલી મિનિટ ઓલ ટુગેધર થઈ છે. હજી આને આપણે ઉકળવા દઈએ જ્યાં સુધી થોડોક વધારે થીક થાય ત્યાં. સોસ રેડી થઈ ગયો છે. આટલો આપણે થીક રાખવાનો છે. મારે 20 મિનિટ જેવું લાગ્યું છે. તમારે ટમેટા કેટલા રસવાળા છે એની ઉપર તમારે કુકિંગ ટાઈમ લાગશે, પણ થીકનેસ આવી આપણે રાખવાની છે. 2 કલાક જેવું થઈ ગયું છે અને જો આપણો ડો એકદમ રાઈસ થઈ ગયો છે. હવે આપણે આને માંથી પીઝાના રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ પહેલા આપણે ઓવનને પ્રીહીટ કરવા મૂકી દઈએ. યોગેશ, ઓવનને પ્રીહીટ કરવા મૂકી દો ને. હે ફ્રેન્ડ્સ, અમે લોકોએ ઓવનને પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. અત્યારે અમે 230 મૂકેલું છે. 200 થી 240 વચ્ચે ગમે ત્યારે મૂકો તો ચાલે. હું પ્રીહીટ કરવા માટે અત્યારે 230 મૂકેલું છે. અને આ ફંક્શન એવું રાખેલું છે કે જેમાંથી બધી બાજુથી એને ગરમી મળે. સો ગ્રીલિંગ એઝ અ લાઈક ફ્રોમ ટોપ, બોટમ અને ફેન, એટલે ત્રણેય જગ્યાએથી એને ગરમી સરખી મળે એવી રીતે મેં અત્યારે સેટિંગ રાખ્યું છે. લેટ ઇટ ટુ પ્રી હીટ ઇટ. લગભગ 10-15 મિનિટ થશે પ્રી હીટ થવામાં. ત્યાં સુધી સેજલ બીજું તૈયારી કરી રહી છે. હવે આને પંચ કરીને આપણે એર કાઢી નાખીએ. એકદમ રેડી છે. હવે મેં પીઝાના ટોપિંગ્સ માટે આ બધું તૈયાર કરી લીધું. ટોપિંગ્સ તમને જેવા ગમતા હોય એવા નાખી શકો છો. અમને ગમે છે સ્વીટકોર્ન, આ બેઝિલ્સ જે આપણે કટ કરીને રાખી હતી એ, આ ત્રણેય કલરના શિમલા મરચા છે, કેપ્સિકમ, આ હેલેપીનો પેપર છે, આ ઓનિયન છે, ઓલિવ્સ છે અને ગ્રીન ચીલી કટ ઝીણા કરી લીધા છે, તીખા ગ્રીન ચીલી છે. એની સાથે 2 પ્રકારના ચીઝ લઈ લીધા છે. મોઝરેલા ચીઝ છે અને આ સાદું જે આપણે ચેડા ચીઝ આવે છે એ લીધેલું છે, સાદું ચીઝ. એને આ ખમણીથી ખમણી લીધું છે. એની સાથે ક્રશ ચીલી અને ઓરેગેનો લીધો છે. આ લોટમાંથી મેં લુઓ લઈ લીધો છે. આને હવે આપણે જે પીઝા ટ્રેમાં મૂકવાના હોય એ ટ્રે લઈ લેવાની અને આની ઉપર જ આપણે હાથેથી દબાઈ દબાઈને આની સાઈઝનો બનાવીશું. આ જુઓ, રોટલો મેં આ થેપી થેપીને આવી રીતે કરી લીધો છે તૈયાર. એટલે પીઝા બેઝ આપણો તૈયાર છે. આમાં આપણે ફોકથી કાણા પાડી દઈશું. એટલે રોટલો ફૂલે નહીં. હવે જે આપણે પીઝા સોસ બનાવ્યો છે એને આની પર લગાવી લઈશું.
આવી રીતે થીક લેયર્સ કરી નાખશો. આની ઉપર આપણે થોડું મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ, અને જે આપણને ટોપિંગ્સ ગમતા હોય એ ગોઠવી દઈએ. પાછું થોડુંક મોઝરેલા, અને પ્રોસેસ ચીઝ, અને એની ઉપર ચીલી ફ્લેક્સ, ક્રશ ચીલી. થોડા ગ્રીન ચીલી સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે આપણે બેક કરવા મૂકી દઈએ. દસથી બાર મિનિટમાં આપણો પીઝા રેડી થઈ જશે. જો આપણો પીઝા 10 મિનિટ થઈ ગઈ છે અને પ્રોપરલી કૂક થઈ ગયો છે, અને તમે આવી રીતે મારી રેસીપીથી બનાવીને ટ્રાય કરીને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી રેસીપી. અને જો આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા વિડીયો સાથે.